સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને છેલ્લી મતદાર યાદી પ્રાંત કચેરી ખાતે રજૂ કરી દેવામાં આવી છે અને આ મતદાર યાદી અંગે વધારે સૂચનો મંગાવવાનો આજે છેલ્લો દિવસ હતો, જેને લઈને બાયના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આજે પોતાના વધારે રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાબર ડેરીની આ મતદાર યાદીને ઘરે બેસીને બનાવી હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને કેટલીક જગ્યાએ એક જ પરિવારના 5-6 સભ્યો જેમાં ડ્રાઈવર તથા તેના સગાઓને પણ મતદાર બનાવ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને લોકસભાની ચૂંટણી ન પતે ત્યાં સુધી આ નિયામક મંડળની ચૂંટણી સ્થગિત રાખવા માટેની માંગ પણ કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધીમાં 100 જેટલા વોધા આ મતદાર યાદીને લઈને નોંધાયા છે. સાબરડી ચૂંટણી પહેલેથી જ ગુંચમાં રહી છે. આજે વાંધા રજૂ કરવાની છેલ્લી ઘડી હતી. કેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા? પ્રાથમિક મતદાર યાદી વિશે શું કહે છે? આજે સાબરડેરીની ઇલેક્શનની જે મતદાર યાદી ડિક્લેર થઈ છે એનો છેલ્લો દિવસ હતો અને 3 વાગ્યા સુધીમાં વાંધા રજૂ કરવાના હતા. મારા અંદાજ પ્રમાણે 100ની આસપાસ વાંધા રજૂ થયા છે. પરંતુ જે રીતે સાબરડેરીની મતદાર યાદીને જોતાં મને એવું લાગી રહ્યું છે કે આ મતદાર યાદી ઘરે બેસીને આપણે જાતે બનાવી હોય અને એ પ્રકારની મતદાર યાદી છે. હું માલપુર તાલુકાની વાત કરું છું. મારી જે તાલુકો છે, તાલુકામાં એક ઉમેદવાર જે હાલ ડિરેક્ટર છે, નામ દેતો નથી એનું, અને એ ઉમેદવારના ઘરના 5 વ્યક્તિ એક જ જગ્યાએથી મતદાર છે. એટલે એક વ્યક્તિ, એક પરિવાર, એક ઘરની અંદર એક રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ બી પોતાનું ત્યાંનું જ હોય એક જગ્યાનું, તેમ છતાંય બીજી જગ્યાએથી એ ચૂંટણી આજુબાજુના તમામ ગામના સભ્યોને કવર કરીને, એ કઈ રીતના કવર કરે છે આપ બધા સમજી શકો છો, અને કવર કરીને એક જ જગ્યાએથી આવું આખી સાબર ડેરીના તમામ મતદાર યાદીની અંદર એવી રીતના તમામ ડિરેક્ટરોએ ક્યાંક ને ક્યાંક પોતાના સગા, કોકે તો ડ્રાઈવર પોતાનો, ડ્રાઈવરની પત્ની, ધનસુરામાં એવું છે કે ડ્રાઈવર છે, ડ્રાઈવરની પત્ની છે, એની પત્ની છે, ભાઈ છે, ભાંડુ છે, બધા ભેગા થઈને આ રીતના મતદાર યાદી બનાવી છે અને એના કારણે અહીંયા વાંધાઓ પણ આવ્યા છે. સરકારશ્રી હર હંમેશ પારદર્શક ઇલેક્શન ઈચ્છી રહી છે અને સરકાર અત્યાર સુધીના ઇલેક્શનની અંદર પારદર્શકતા લાવવા જ પ્રયત્ન કર્યો છે, પરંતુ અંગત હિત માટે ક્યાંક આવું થઈ રહ્યું છે. મેં સરકારમાં પણ લખીને આપ્યું છે કે ભાઈ આપ શ્રી આ ઇલેક્શનને લોકસભા સુધી સ્થગિત કરો, કારણ કે આની પારદર્શકતા લોકસભાની સાથે આવે છે. આજે પ્રજા આ જોઈ રહી છે કે સાબરડેરીના ઇલેક્શનની અંદર શું થવા જઈ રહ્યું છે. સાથે જે રીતે નવી મંડળીઓનો ઉમેરો કરવા, મારી ખાસ વાત એ હતી આજે કે જે રીતે નવી મંડળીઓનો ઉમેરો થયો છે, 30-35, 37 જેટલી મંડળીઓનો ઉમેરો થયો, પરંતુ 350 અરજીઓ આવેલી છે, 300 થી 350. જો એ મંડળીઓનો ઉમેરો થતો હોય તો મારી માંગ છે જે લોકો, સ્થાનિક લોકો, જૂની મંડળીઓ જે દેશની આઝાદીથી થયેલી છે તે તમામ મંડળીઓ એ અરજીઓ કરેલી છે, સરકારે પરિપત્ર કર્યો છે, રજિસ્ટ્રારે પરિપત્ર કર્યો છે, એ 350 રજિસ્ટર થયેલી મંડળીઓને પણ મત આપવાનો અધિકાર થવો જોઈએ. કોણ ડિરેક્ટર બને છે, કોણ નથી બનતું, એનાથી કોઈ નિસ્બત નથી. મારી માત્ર માંગ એ છે કે લોકશાહી પદ્ધતિથી ઇલેક્શન થવું જોઈએ, સહકાર એ તમામ લોકોના સહકારથી થવું જોઈએ, એ પ્રકારનું પારદર્શક ઇલેક્શન થાય. તેના માટે આજે પણ મેં ઘણી જગ્યાએ વાંધા આપ્યા છે અને એવા વાંધાઓ આપ્યા છે કે એ વાંધાઓ જોતાં એમ લાગે કે પારદર્શિતાથી જો આ વાંધાઓનો નિર્ણય ચોક્કસ લેવામાં આવે તો પારદર્શિતાથી ઇલેક્શન થાય અને સાબરડેરીને મતદાર યાદીને જે જોતાં એવું લાગે છે કે આ મતદાર યાદીમાં તો ઇલેક્શન થવું જ ના જોઈએ, લોકસભા પછી આનું ઇલેક્શન થાય તેવી મારી રજૂઆત છે અને હું સરકારશ્રીમાં પણ આ લેખિતમાં મારી રજૂઆત પણ કરવાનો છું. સાબરડેરીને લગતી કેટલીક વાત હાઈકોર્ટ અને રાજ્ય રજિસ્ટરમાં પણ પેન્ડિંગ છે. આ વચ્ચે ધવલસિંહનું શું સ્ટેન્ડ રહેશે, તેઓ ચૂંટણી લડશે કે કેમ? મેં પહેલાં જ કીધું છે કે સરકારના આદેશથી પર થઈને કોઈ કામ કરવાનું નથી. ઇલેક્શન લડવાની વાત હોય કે ઇલેક્શન ના લડવાની વાત હોય, માત્ર મારી તો રજૂઆત એટલી છે કે પશુપાલકોને સાબરડેરીમાંથી મળતો જે ફાયદો છે એ ફાયદામાં કેવી રીતના વધારો થાય. ગઈ વખતે એક રજૂઆત કરવાથી તરત જ એમાં દૂધના ભાવમાં વધારો થયો હતો. હું એવું જ ઈચ્છી શકું છું કે દૂધના ભાવમાં વારંવાર વધારો થાય, નાના ખેડૂતો આમાં જે મહેનત કરે છે એને ફાયદો થાય. સરકાર એવું ઈચ્છી રહી છે કે ઇલેક્શનો સારા થાય. સરકાર જે દિવસથી સહકારી મંત્રાલય બન્યું છે એ વખતથી તમામ સુધારાઓ ધીમે ધીમે થઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર સરકાર પણ આની અંદર કડક નિયમો લાવવાની છે.
એવા સંજોગોમાં નવા નિયમો સાથે ઇલેક્શન થાય તેવી મારી રજૂઆત પણ છે. અને આ પારદર્શિતાવાળું સરકાર ઈચ્છી રહી છે અને સરકારને પણ અભિનંદન આપું છું કે એમણે નવી મંડળીઓને ઉમેરવા કરવા માટે પણ પરિપત્ર જાહેર કર્યો છે. મુદત ખૂબ જ ટૂંકા સમયની અંદર પૂર્ણ થવા જઈ રહી છે. જો ઇલેક્શન ન થાય તો વહીવટદાર શાસન માટેની માગણી કરાઈ છે કે કેમ? જો વહીવટદાર કોને કરવો કે વહીવટદાર બેસાડવો કે આ જ ચેરમેનને ચાલુ રાખવા કે શું કરવું, એ તમામ નિર્ણયો સરકારશ્રીનો છે અને સરકારે એ નિર્ણય લેવાનો હોય છે કે ભાઈ આની અંદર શું કરવું જોઈએ. મારી તો માત્ર વાત એટલી છે કે ઇલેક્શન પારદર્શિતાથી થાય અને નવી 300 અરજીઓ આવેલી જે અરજીઓ છે, જો નવી મંડળીઓને તમે 33 જેટલી મંડળીઓને ઉમેરો કરી શકતા હોય, 33 કે 37 જેટલી મંડળીઓનો ઉમેરો કર્યો છે, તો 300 અરજીઓ શેના માટે પેન્ડિંગ હોય? એટલે મારી રજૂઆત છે કે ભાઈ આ 300 મંડળીઓને પણ મત આપવાનો અધિકાર મળે અને જે પારિવારિક લોકો મતદાન બન્યા છે દરેક ગામમાં જઈને, એ ખોટા મતદારો ના રહેવા જોઈએ કે જેના કારણે ત્યાંના સ્થાનિક ગામનો સભ્ય હોય એ સભ્ય ઇલેક્શનની અંદર મતદાર થાય, ભલે પછી હું કેમ ના હોઉં તો મારો પણ મત રદ થઈ જવો જોઈએ, એવું હું સ્પષ્ટપણે કહું છું. અને મારી ચોખ્ખું ઇલેક્શન થાય એવી મારી રજૂઆત સાથે આજે પ્રાંત સાહેબ જોડે પણ મુલાકાત કરી છે કચ્છી અને એમને પણ મેં નાની મોટી વાતો ધ્યાન ઉપર લાવ્યો છું. વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને છેલ્લી મતદાર યાદી પ્રાંત કચેરી ખાતે રજૂ કરી દેવામાં આવી હતી, જેને લઈને બાયના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાજે પોતાના વોધા રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમને સાબર ડેરીના મતદાર યાદીને ઘરે બેસીને બનાવી હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને લોકસભાની ચૂંટણી ન પતે ત્યાં સુધી આ નિયામક મંડળની ચૂંટણી સ્થગિત રાખવા માટેની માંગ કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધીમાં 100 જેટલા વધારા આ મતદાર યાદીને લઈને નોંધાયા છે. રાજકમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, સાબરકાંઠા.